તો છત્તીસગઢમાં ભાજપે રમણસિંહને વિધાનસભાના સ્પીકર પદ આપ્યું છે આ સાથે જ છત્તીસગઢમાં રમણસિંહના સક્રિય રાજકારણ પર પૂર્વ મુકાઈ ગયું છે પરંતુ ભાજપમાં અંદરખાને ચર્ચા છે કે પુત્રને લોકસભાની ટિકિટની ગેરંટીને હાઇકમાન્ડે રમણસિંહની શરતને માની લીધી છે રમત ભાજપે છત્તીસગઢમાં સળંગ ત્રણવાર મુખ્યમંત્રી રહી યૂકેલા ડોક્ટર રમણસિંહને મુખ્યમંત્રી પદે પસંદ નહીં કરી અને સંકેત આપી દીધું કે ડોક્ટર રમણસિંહની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે નરેન્દ્ર મોદીએ વધુ એક દિગ્ગજ નેતાને માર્ગદર્શક મંડળમાં મોકલી દીધા છે વાજપેયી પ્રધાન મંડળમાં મંત્રી રહી યૂકેલા ડોક્ટર રમણસિંહ છત્તીસગઢમાં ભાજપને મજબૂત બનાવનારા નેતા ગણાય છે ભાજપે ડોક્ટર રમણસિંહને વિધાનસભાના સ્પીકર પદે પસંદ કર્યા છે એ જોતા હવે પછી એ ચૂંટણી નહીં લડે એ સ્પષ્ટ વાત છે ભાજપના સૂત્રોનું કહેવું છે કે ડોક્ટર રમણસિંહને સ્પીકર પદે પણ લાંબો સમય નહીં રખાય બહુ જલ્દી તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી અને છત્તીસગઢના રાજકારણથી દૂર કરી દેવામાં આવશે ભાજપના સૂત્રોનું કહેવું છે કે ડોક્ટર રમણસિંહ સક્રિય રાજકારણમાંથી દૂર થાય ઈ શરતે તેમના પુત્ર અભિષેક સિંહને લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ આપવા હાઇકમાન્ડે તૈયારી બતાવી છે અભિષેક રાજન દંગાવમાંથી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ